ધોળોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, જેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ જારી કરાયા છે. હવેથી જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર જ તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા માટેના પણ આદેશ કરાયા છે. એટલું નહીં પરંતુ નિયમો અને આદેશોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હરણી બોટ દુર્ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરોને કડક નિયમો બનાવી તેનું ચુસ્ત પાલન કરાવવા પણ આદેશ કરાયા છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જોકે હાલ સુરત જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની બોટ સુવિધા ચાલુ નથી અને જો કોઈએ પણ બોટ સુવિધા શરૂ કરવી હશે તો તેમણે તમામ નિયમોનું પાલન કરવું પડશે. કુલ કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે, એનું રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે, એની આંતરિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે. એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાય કરવામાં આવશે. ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમો અનુસાર મૂકેલું છે કે નહીં, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં, એ બધી ચકાસણી કરવામાં આવશે અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે.